दर्शक मित्रों, सूरत नो डायमंड उद्योग एवो छे के जेनी जड़हड़ाट दुनिया भरनी अंदर छे। वर्षे दिवसे 2 लाख करोड़ रुपयानो बिजनेस करतो डायमंड उद्योग दुनियाना घणा देशोने आँखना कणानी जेम खूचे छे। नमस्कार दर्शक मित्रों, दुनिया भरनी अंदर अत्यारे एक वात थी खड़भड़ाट मचेलो छे। इंटरनेशनल स्पोन्सर्स ऑफ वॉर लिस्ट अने आ जे वॉर लिस्ट छे ए युक्रेननी नेशनल एजेंसी ऑन करप्शन प्रिवेंशन एटले NAPCA आ वॉर लिस्ट जाहेर करेलू छे। अने एनी अंदर दुनियाभरनी 39 कंपनीओना नाम छे अने एमा एक नाम छे सूरतनी दुनियाभरनी जाणीती एक डायमंड कंपनीनू। तो आ डायमंड कंपनीनू नाम आ वॉर लिस्टमां आव्यू छे, तो एना विषे तमारी साथे वात करीशुं। मारू नाम राजेश शाह छे अने तमे જોઈ રહ્યા છો ખબર છે.com। दर्शक मित्रों, सूरतनो डायमंड उद्योग एवो छे કે જેની જળહળાટ દુનિયાભરની અંદર છે। વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતો ડાયમંડ ઉદ્યોગ દુનિયાના ઘણા દેશોને આંખના કણાની જેમ ખૂચે છે। કારણ કે ડાયમંડ ઉદ્યોગને કારણે ભારત અને સુરતની દુનિયાભરમાં ખ્યાતિ છે। એટલે ઘણી વખત એવા સંજોગો, એવા કારસાઓ બને છે કે ડાયમંડ ઉદ્યોગને જ્યારે પણ બદનામ કરવાની તક મળે ત્યારે દુનિયાના દેશો એ તક છોડતા નથી। એટલે આ વખતે પણ એવું જ બન્યું હોય એવું લાગે છે। યુક્રેન અને રશિયા વચ્ચે 2021ની અંદર જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનને અમેરિકા સપોર્ટ આપી રહ્યું છે અને એ સિવાયના બીજા બધા દેશો પણ સપોર્ટ આપે છે। એટલે રશિયાની સામે અમેરિકા અને એના સહયોગી દેશોએ ઘણી બધી પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધા છે અને એની અંદર ડાયમંડ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હવે રશિયાની જે અલરોઝા ડાયમંડ કંપની છે એની ઉપર સુરતના ડાયમંડ ઉદ્યોગનો ઘણો મોટો મદાર છે। કારણ કે એ અલરોઝામાંથી જે ડાયમંડ નીકળે છે, જે રફ ડાયમંડ, એ સુરતના ઉદ્યોગકારો લાવીને પોલિશ કરે છે અને એ પછી દુનિયાના બીજા દેશોની અંદર એક્સપોર્ટ કરે છે। હવે સ્વાભાવિક વાત છે કે જ્યારે અલરોઝા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોય ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગને પણ મુશ્કેલી પડે। હવે 2023ની અંદર યુક્રેનની નેશનલ એજન્સી ઓન કરપ્શન પ્રિવેન્શન NAPCA એક યાદી જાહેર કરી જેનું નામ આપવામાં આવ્યું ઇન્ટરનેશનલ સ્પોન્સર્સ ઓફ વોર લિસ્ટ। હવે આ જે વોર લિસ્ટ છે એમાં 39 કંપનીઓની અંદર એક કંપનીનું નામ છે SRK ડાયમંડ। SRK એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ અને ગોવિંદભાઈ ધોળકિયાની કંપની છે। આખી દુનિયામાં આ કંપની જાણીતી છે। હવે જેવું આ ન્યૂઝ દુનિયાભરની અંદર ફ્લેશ થયા તો એને કારણે ડાયમંડ ઉદ્યોગની અંદર ભારે હોબાળો મચી ગયો અને SRK તરત જ પોતાનું સ્ટેટમેન્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરી દીધી કે તેઓ કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતા નથી। નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર જે કાયદાઓ છે એ બધા જ પાળવામાં આવે છે, કોઈ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી અને આ જે આક્ષેપો છે એ પાયાવિહોણા છે એવું SRKના સ્ટેટમેન્ટની અંદર કહેવામાં આવ્યું છે। હવે એક સ્વાભાવિક વાત છે કે SRK એક ઇન્ટરનેશનલ લેવલની કંપની છે, DTC સાઇટ હોલ્ડર છે, એટલે DTC સાઇટ હોલ્ડર છે એટલે પહેલાં તમારે નિયમો પાળવા જ પડે, એની અંદર તમે કંઈ પણ આમ તેમ કરી શકો નહીં કારણ કે DTCના પોતાના જ એટલા કડક નિયમો છે। બીજું કે જ્યારે
આટલી મોટી કંપની અને આટલા વર્ષોથી જ્યારે કોઈ કંપની ચાલતી હોય ત્યારે એટલી તો કંપનીને ખબર જ હોય કે નિયમો નહીં પાડવાથી કે નિયમો ઉલ્લંઘન કરવાથી ઇન્ટરનેશનલ લેવલે કંપનીની કેટલી મોટી બદનામી થશે. એટલે એસઆરકેએ તો સ્પષ્ટતા કરી દીધી છે. પરંતુ દર્શક મિત્રો, આ પહેલી વાર નથી બન્યું. અગાઉ પણ એવું બન્યું હતું કે સુરતના ડાયમંડ ઉદ્યોગને બદનામ કરવા માટે ચાઇલ્ડ લેબરનો ઉપયોગ કરવામાં આવે છે એવો ઇન્ટરનેશનલ લેવલે હોબાળો મચાવ્યો હતો. પરંતુ તે વખતે નાનુભાઈ વાનાણી એમણે આગેવાની લીધેલી અને એ એમણે સાબિત કરી દીધું હતું અને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો કે ડાયમંડ ઉદ્યોગની અંદર ચાઇલ્ડ લેબરનો ઉપયોગ થતો નથી. દર્શક મિત્રો, એક સામાન્ય માણસ તરીકે આપણે સમજીએ કે ભાઈ, બે દેશો જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે જે લોકો બિઝનેસ કરતા હોય એને શું લેવા દેવા, મતલબમાં એને કેટલો મોટો પ્રોબ્લેમ થાય એ વાત સમજવાની જરૂર છે. હવે જ્યારે અલરોઝાના રફ ડાયમંડનો સુરતના ડાયમંડ ઉદ્યોગ પર મોટો આધાર હોય અને સુરતના ડાયમંડ ઉદ્યોગની અંદર 5 લાખથી વધારે રત્ન કલાકારો જોડાયેલા હોય, એ ડાયમંડ ઉદ્યોગ ઉપર નભતા હોય અને આવી રીતના જ્યારે પ્રતિબંધ મૂકવાને રફ ડાયમંડ મળતા બંધ થાય તો રત્ન કલાકારોની હાલત કેટલી કફોડી થાય, એ દુનિયાના જે લડી રહ્યા છે દેશો કે બીજા દેશોને ખબર જ નથી. અત્યારની હમણાંની જ પોઝિશનની વાત કરીએ તો સુરતના ડાયમંડ ઉદ્યોગની અંદર અત્યારે સખત મંદી ચાલી રહી છે. કારણ કે આ છેલ્લા કેટલાક સમયથી અલરોઝાના ડાયમંડ મળતા નથી અને પ્રોડક્શન થતું જ નથી, એને કારણે રત્ન કલાકારોને રોજગારી નથી મળતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.